આજે તો અહીંયા સારું છે કે રાજેશભાઈએ તમને બધા મિત્રોને ભેગા કરી એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં બધાને સમજણ પડે અને મજા આવે. અમારા અમદાવાદમાં હમણાં એક નવી સ્ટાઇલ નીકળી છે, ના સમજણ પડે એવા પ્રોગ્રામ રાખવાની. વાણિયાઓ મુસાયરા ગોઠવે, વાણિયાઓને ઉર્દુ સાહિત્યના બાપે માર્યા વેર, બધા ઢેબરાને લબ્બા લઈ લઈને આવ્યા હોય, ઓડિયન્સમાં બેન ઢેબરા ખાતા હોય. અને ઉર્દુનો કલાકાર તો પાછો લખનૌથી બોલાયેલો, જાણે ગુજરાતમાં કોઈ હોય નહીં. કલાકાર સ્ટેજ ઉપર આવ્યો, ઓડિયન્સમાં બધા વાણિયા ઢેબરાવાળા. પેલા શરૂ કર્યું કે ઘર ગીજી ગયા. કાર્યક્રમ કે શરૂઆતને મેં કુછ ઉર્દુ શેરો શાયરિયા પેશ કરૂંગા, બાદ મેં કુછ નઝમે હોગી કુછ ગઝલે હોગી, ગૌર કીજિયેગા. શરૂ કર્યું, સાંભળજો. કે મેં જબ પીને ગયા થા મેં ખાને મેં તો મેં કી બદબૂ આતી થી, મગર જબ પી કે નિકલે બહાર તો જન્નત નજર આતી થી. કે નહીં પીતે તો હમ કહીં મોસમ નહીં પીતે, કે નહીં પીતે તો હમ કહીં મોસમ નહીં પીતે, મગર જબ બેઠ જાતે હૈ તો કિસી સે કમ નહીં પીતે. કે મેં ઘુસ ગયા તા પાયખાને મેં મેં ખાના સમજ કર, પાયખાના મીન્સ રેસ્ટરૂમ ટોયલેટ. કે મેં ઘુસ ગયા તા પાયખાને મેં ખાના સમજ કર, ઓર ઉઠા લિયા લોટા લગા લિયા મુંહ પે પૈમાના સમજ કર. કે શામ ઢલી તો શરાબ પીલી, શરાબ પીલી તો રાત કટ ગઈ. કે શામ ઢલી તો શરાબ પીલી, શરાબ પીલી તો રાત કટ ગઈ. સુબહ ઉઠ કર હિસાબ ક્યા તો હિસાબ દેકર ગાંઠ ફટ ગઈ. એક મંદિરના કે મસ્જિદના ઓટલા ઉપર બેઠો બેઠો એક જણ દારૂ પીતો હતો, એને જોઈને પેલા પૂજારીએ મોડું બગાડ્યું, પેલા મુલ્લાએ મોડું બગાડ્યું કે સ્ટુપિડ ડુ યુ નો વોટ આર યુ ડુઈંગ, આજે એ છો ત્યાં દારૂ પીવાય. તો પેલો જે દારૂ પીતો તેણે મુલ્લાનો કે પૂજારીનો હાથ પકડી દીધું, કરે અરે ખુદા કે બંદે, અરે ખુદા કે બંદે, અગર તાકત હૈ તેરી ઇબાદત મેં તો યે મસ્જિદ કે હિલા કે બતા, અગર તાકત હૈ તેરી ઇબાદત મેં તો યે મંદિર કો હિલા કે બતા, વરના બેઠ મેરે સંગ દો ઘૂંટ પી ઓર મસ્જિદ કો હિલતી દેખ મંદિર કો હિલતા દેખ. ચેતા તારી ભક્તિની જે તાકાત ની આ બે પેગમાં છે, પી બધું હમણાં હલવા માંડી જવું. એને દારૂ ઉપર ગાવા માંડ્યો. અને દારૂની એક મજાની વાત કહી દઉં, તમે બધા પીવો છો ને એ મજાની વસ્તુ છે, આ દારૂમાં ભગવાન છે સાહેબ. સાંભળજો સાંભળજો, બધી જુદી જુદી જાતના તમે દારૂ પીવો છો. હા મહારાજ છો, હમણાં કથા કરીશ. કે જીન મેં બસી જાનકી રમ મેં બસે રામ, જીન એટલા દારૂ તમે જે જીન પીવો છો ને એ. કે જીન મેં બસી જાનકી રમ મેં બસે રામ, વોડકા મેં વિષ્ણુ બસે વિસ્કી મેં હનુમાન. કે જીન મેં બસી જાનકી રમ મેં બસે રામ, વોડકા મેં વિષ્ણુ બસે વિસ્કી મેં હનુમાન. કિસ કિસ શરાબ કો છોડે યારો, કિસ કિસ શરાબ કો હમ છોડે યારો, જબ હર બોટલ મેં હૈ ભગવાન. તમારા બહેરો જો દારૂ છોડવાની વાત કરતી હોય તો આ યાદ રાખીને સંભળાવી દેવાનું, કોઈ મગજમાં નહીં જોઈએ બહેન છો. એ પેલા દારૂ ઉપર ગાવા માંડ્યો ને તો પેલા વાણિયા બગડે કે ચોદ્યા ક્યાંથી આવ્યો છું, તો કે લખનૌ છે. ક્યાં આવ્યો છે ભાન છે, તો કે અમદાવાદ. અમારે અહીંયા નશાબંધી છે ચોદ્યા, અમારા અમુ દારૂ ગાય છે. તમને બધાને ખબર છે ગુજરાતમાં નશાબંધી છે, તો એ અમદાવાદમાં કાકી રોજ કાકાને દારૂ પીવડાવ્યો. બોલો બધા જાણ્યું, બધા કાકીને લડ્યા, કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ નારી હિન્દુ પત્ની તો કોને કહેવાય કે વર પીતો હોય એને સમજાવી પટાઈને બંધ કરાવે, અને તમે કાકાને પીવડાવો છો તો કાકી કહો માથાકૂટ નહીં કરવાની. તાર કાકાનું પીવડાવો છો પામા મને ફાયદો છો, કે તમને શું ફાયદો છે કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજે છે. વાણિયા બંધ કરે તો કે દારૂ નહીં એલા કઈ બીજું કા ન, તો ઉર્દુ સાહિત્ય તો બહુ ઊંચું છે, તરત એનો સબ્જેક્ટ ચેન્જ કરી નાખ્યો અને બ્યુટી પર ગાવા માંડ્યો. એની બ્યુટી પર ગાવા માંડ્યો. એક શાયર મરી ગયો,
અને પછીની વાત છે કે એની ગર્લફ્રેન્ડ એકવાર એની કબર ઉપર આવી કે આ કે મેરી કબર પે મૂત કે ચલી ગઈ, કે આવી અને મારી કબર પર મૂતરીને ગઈ. કે આ કે મેરી કબર પે મૂત કે ચલી ગઈ, મૂત તો બહાના થા યારો, વો ચૂત દિખા કે ચલી ગઈ. એક શાયર બહુ હેન્ડસમ એક્ટર જેવો, એની ગર્લફ્રેન્ડ ફિયાન્સી કાળી દિવસે દિવસે સુકાતી જાય, તેના કાલાપન ઉપર એને બે લીટી લખી કે યે કાલાપન તુમારા યે ફરિશ્તો કી ભૂલ નહીં હૈ, યે કાલાપન તુમારા યે ફરિશ્તો કી ભૂલ નહીં હૈ, વો તો તિલ બનાને બેઠા થા ઓર શાહી ફિસલ ગઈ. એક શાયરની ગર્લફ્રેન્ડ એની ફિયાન્સી બ્યુટીફુલ છે, એની બ્યુટીને વખાણ કરે છે, કેટલી બ્યુટીફુલ છે, કે નહાકર બાલ સાનો પર વો ગીલે છોડ દેતી હૈ, નહીં ને જયારે એના બિનાવળ ખભા ઉપર છૂટા મૂકી દે છે, કે નહાકર બાલ સાનો પર વો ગીલે છોડ દેતી હૈ તો યે બરસને વાલે બાદલ ભી અપને અપને રસ્તે મોડ લેતે હૈ. અને બ્યુટીને વધારે વખાણ કરે છે કે તું આટલી બધી બ્યુટીફુલ છું, આજે પૂનમની રાત છે, તારા વાળ ઓળવા માટે બાલ્કનીમાં ના જઈશ, ગેલેરીમાં ના જઈશ. કે બામ પર ના જાના કભી તું શબે મહેતાબ મેં, કે બામ પર ના જાના કભી તું શબે મહેતાબ મેં, કે યે ચાંદની ગીર જાયગી તો મેલા બદન હો જાયગા. એટલે તમે વાહવા કરો છો, તમારી બાજુમાં કાકો બેઠેલો, મેં કાકાને ખાલી એટલું જ પૂછ્યું, મૂકું કાકા શું કીધું એણે, મન કા હમ જડ ના પડતો હું કરવા આવ્યો છો ગયા. જાણે બધું સમજી ગયો એ. મેં કીધું કાકા ને આમ તો બધી સમજણ પડી, પણ બામ એટલે ખ્યાલ ના આવ્યો, મન કે એટલી સમજણ નહીં પડી ડોફા, કે પેલા બહેરો બહુ દેખાડું છે એમ કે છે, માથે બહુ આમ ના લગાવીશ ને તર કપાળ કાળું પડી જશે, ગાલે એમને એમ રહેશે, ઢેબરું ખાવું છે, મૂકું નહીં ખાવું, તમે ખાવ, હું જતો રહું, હું જતો રહ્યો. પણ જેટલું ઊંચું આપણું ઉર્દુ સાહિત્ય છે ને, એટલું જ ઊંચું આપણું ગુજરાતનું લોક સાહિત્ય છે, સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય છે. એક ગરબો ગયા વર્ષે લંડનમાં ગાવા, અને તે ગરબો પત્યા પછી ભાઈ મારી જોડે બબાલ કત થઈ ગયા, અને મારી જોડે ડિબિટ કરવા આવ્યા, અહીં બેઠેલા ખબર છે લંડનવાળા ગુજરાતી બોલે કેવું બોલે. આઈન મન કે થિંક કપાય, ધીસ ઇઝ ઓલ બ્લડી બુલશિટ બાના. મેં કહું કેમ, મેં કે આવું કંઈ ગરબો હતો હશે કે દૂધે તે ભરી તણાવડીને મોતીડે બાંધી પાર ઝીલણ ઝીલવા ગયા તા, ગરબે ઘંબા ગયા તા. ડિંકપી બાના તમે કોઈ દી જોયું દૂધનું તળાવ? માની લો બે મિનિટ કે દૂધનું તળાવ છે, તેને મોતીની પાળી કરાય. ડિંકરભાઈ દૂધનું લેક હોય ને તો એને સિમેન્ટ કોન્ક્રીટની પાળ કરવી પડે, અંદરની સાઈડે ગ્લેઝ ટાઇલ્સ લગાવવા પડે, ઉપરથી કવર કરવું પડે, ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે, નહીતર ચાર કલાકમાં દૂધ ફાટીને દહીં થઈ જાય. મકું કાંકો તમે દૂધની દુકાનવાળા છો, કાંકો રેફ્રિજરેશન એર કન્ડિશન વાળો, કાંકો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છો, મકું તમે ગમે તે હોય ભાઈ, આ ગુજરાતના કે સૌરાષ્ટ્રના જે કવિ આ ગરબો લખ્યો ને, લખતા તો લખી નાખો, પણ એ વખતે ખબર નહોતી કે મારા ગરબામાં ભણેલા ઘણા માણસો પણ આવું મિસઅન્ડરસ્ટેન્ડ કરશે, એ નહીં સમજી શકે. એ બેઠા બધા ગરબો સાંભળેલો છે ને, ગરબો કેવી રીતે લખાયો છે જો, આપણું સાહિત્ય કેટલું ઊંચું છે લોક સાહિત્ય. દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ, ગરબો બહુ જૂનો છે. આ ગરબો કેવી રીતે લખાયો છે, બહુ મજાની વાત છે. કે સૌરાષ્ટ્રના એક ગામમાં એક બાઈક નવરાત્રના ટાઈમમાં એના છોકરાને ઘોડિયામાં હુતું મૂકીને ગરબે ઘૂમવા ગયેલી, અને ગરબે ઘૂમતા 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 રાતના 12, 12:30, 1, 1:30, 2, હવા 2, 2:30 એની માને યાદ આવ્યું કે 6 મહિના નાના છોકરાનું ઘોડિયામાં હુતું મૂકીને ગરબે ઘૂમું છું. 2:30 માને છોકરું યાદ આવ્યું, એટલે માં દોડતી દોડતી ઘીરે આવી, અને ઘીરે આવીને જુએ તો છોકરું ઘોડિયામાં રાડું નાખે, ઉલાળા મારે, માને તો કર નાના 6 મહિના નાના બાળને ભૂખ્યું મેલીને હું ગરબે ઘૂમતી હતી. માએ ધડ દઈને ઘોડિયામાંથી છોકરાને કાઢીને પોતાના ખોળામાં લીધો, અને પોતાના પોલકાનો એટલે બ્લાઉઝનો એક પીસ ઊંચો કરીને પોતાનું સ્તન બહાર કાઢી, અને નાના છોકરાને ધવડાવવા માંડી, પોતાનું ધાવણ ધવડાવવા માંડી. અને જયારે એના નાના છોકરાના મોઢામાં પોતાનું સ્તન દીધું, ત્યારે ગોળામાં જે મોતીની માળા પહેરેલી, એ મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી. હવે મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી, અને છોકરું ધાવતું હતું. આ દ્રશ્ય જોઈને રાતના 3 વાગે એના બારણામાં ઉભેલો વર આ ગાય છે, મોતડા બાંધી પાળ રે ઝીલણ ઝીલવા ગયા તા, ગરબે ગુમવા ગયા તા. આ આપણું લોક સાહિત્ય છે. હવે આમાં પેલો ભેંચો સિવિલ એન્જિનિયર હોય કે રેફ્રિજરેટર હોય, ગોધે ચડે, આમાં ભલભલા ગોધે ચડે એવું છે.
એક બાપુ છે ને શિકાર કરવા જાય, એક કલાક કાંટો નાખીને બે રહે, એક કલાક બેંચો માછલી જ ના પકડાય. બાજુમાં એક પટેલ આવ્યો, આંગળી વળી ફાટકાથી માછલી પકડી લીધી, થેલીમાં નાખીને જઈ ગયો. બાપુ કાલ લે કે આપણે ભેણ શોધ કલાક જઈ અહીંયા ગુડાણા છે ને આપણા માછલા નહીં આવતા, ને આ શોધીનો આંગળા કરીને માછલા કાઢે લે. તો બીજે દે પાછા બાપુ આવ્યા, કલાક કાંટો નાખ્યો ના આવ્યો. પટેલ આવ્યા, આંગળી નાખીને માછલું પકડીને જતા રહ્યા. બાપુ કે કાલ તો પૂછવું જ પડશે એને. ત્રીજે દેવ પૂછ્યું, ગયા પટેલ ઉભો રહે, હા હું કલાકથી બેઉ છું કાંટા નાખીને, મારા માછલી આવતી નહીં, તું જ કે આંગળા નાખીને કઈ તો માછલા કાઢાય. પટેલ કે બાપુ કોઈને કહો નહીં તો કહું, કોઈ નહીં કહું. તો આ પાણીમાં છે ને માછલું પકડવા માટે આંગળી નાખીએ ને પેલા આંગળી છે ને કોઈકની ગાંડમાં ગાલીને લાવવાની, એની વાસ છે ને માછલીને બહુ ગમે, એટલે પાણી મોય ને એની વાસ આવે એટલે જેવી પાણી આવે એટલે પકડી લેવાની, કે આમાં કાંઈ નથી. બાપુ કાલે લે આ તો આવ સીધું. ચોથે દી બાપુ નીકળ્યા કે આપણે આ કાંટા બાટા લેવા જ નહીં, આપણે પટેલવાળી કરો. તો બહાર નીકળ્યા, સંથું કે બે ચોવા ગાલવી ક્યાં, તેમના વાઇફ ગાર્ડનમાં કામ કરતા હતા, વાંકુ વળી કે કુંડામાં ખોતરતા હતા. તો બાપુએ ઘાઘરો ઊંચો કરીને દર કદી આંગળી ભરાવી, એટલે એમના વાઇફ કે પટેલ આ ત્રણ દીધી શું તમે ગાંડમાં આંગળા કરો. એક છોકરાના બાપનો એકનો એક પણ એક નંબરનો ગેલચો દેવો, આખો દડો જુગાર, પાના પત્તા, ક્લબ લાઈફ, બાપના ધંધા જવા નહીં, કોઈ હેલ્પ કરવાની નહીં. એટલે એકવાર એની માએ કીધું, બેટા પપ્પાનો બિઝનેસ ના ગમતો હતો, પપ્પા ગુજરી જાય પછી આપણે વેચી નાખીશું. તારા જેવો જોન છોકરો પપ્પાને હેલ્પ ના કરે, આખો દડો બેસી રહે, એના સારું લાગે. બેટા તું એકવાર તો પપ્પાને બિઝનેસમાં જા, પછી તને ના ગમે ના જતો. એ કીધું કે ઓકે ચાલ કાલ ડેડીને કહેજે, કાલ હું જઈશ. એને કીધું છોકરા હા પાડી છે કાલે આવવાનો છે. તો બાપો ખુશ થઈ ગયો, કહો કાલે મારો સન આવે છે, પ્લાન્ટ મેનેજર, પ્લાન્ટ ઓપરેટર, બધાને કીધું કે એવરીબડી શુડ બી એલર્ટ, હી શુડ બી ટ્રીટેડ નાઇસલી, કાલે આખી ફેક્ટરી આપણે બતાવી છે. એ છોકરો એટલે બાપો અને પેલો જનરલ મેનેજર અને પ્લાન્ટ મેનેજર અને ઓપરેટર અને પાંચ છ જણનું દાડું ફેક્ટરીની વિઝિટમાં નીકળ્યું. તો છોકરો બાપા કે જો બેટા આ જે પહેલો પ્લાન્ટ છે આપણો, આ મોટું ડ્રમ દેખાય છે, ડ્રમમાં પાઇનેપલ નાખી દેવાના, સ્વીટ દબાવો, પાઇનેપલ ક્રશ, એના બિયા છોડ્યા બાર, પાઇનેપલ જ્યુસ તૈયાર છે તેઓ પાઇપમાં જાય ને સીધા ટીન ભરી જાય ને એને લેબલ લાગી જાય, સીધા કાર્ટન પેક થઈ જાય, આપણે કશું જ નહીં કરવાનું, ધીસ ઇઝ ઓલ ફૂલી ઓટોમેટિક મશીનરી, આપણે સ્વિચ જ દબાવવાની. આ બીજો પ્લાન છે ટોમેટો જ્યુસનો છે, આ મોટા ડ્રમમાં ટામેટો નાખી દો, સ્વિચ દબાવો, ટોમેટો ક્રશ, બિયા છોડ્યા બાર, ટોમેટો જ્યુસ તૈયાર થઈને સીધા ટીન ભરી જાય. આ ત્રીજો પ્લાન છે નોનવેજનો છે, હમણાં જ આપણે નવો નાખ્યો છે, દોઢ મહિનો થયો. આ મોટું ડ્રમ દેખાય છે એમાં ડુક્કર નાખી દેવાનું, ભૂંડ પીગ, સ્વીટ દબાવો, ભૂંડ ક્રશ થઈ જાય, હાડકા ચામડા ઓટોમેટિક છૂટા પડી જાય, મટનનો સૂપ તૈયાર થઈને સીધો પાઇપમાં બહાર જઈ અને ટીન ભરી જાય, લેબલ લાગી જાય, કાર્ટન પેક થઈ જાય, બધું ઓટોમેટિક, આપણે ખાલી સ્વિચ જ દબાવવાનું, કંઈ જ નહીં બીજું. છોકરાના દિમાગ ગયેલ છો દીધું કે ધીસ ઇઝ ઓકે ડેડી, પણ આપણી પાસે પપ્પા એવું કોઈ મશીન નથી કે જેમાં સૂપ નાખીને સ્વીટ દબાવીએ તો ભૂંડ બહાર નીકળે. ના બાપા કેવું મશીન છે ને આપણે ઘેર, કે આપણે ઘેર કહ્યું કે તારી માનો ભોસડો. આટલો સૂપ નાખીને તારે જેવું ભૂંડ બહાર પાડ્યું છે ને, ભોસડીના ઊંધા ને ઊંધા સવાલો કરે છે. એક છોકરી દુકાનમાં બ્રા લેવા ગઈ હતી, પેલા દુકાન વાળાને કહે બ્રા પણ, પેલા કીધું કઈ સાઈઝ, સોરી સાઈઝ ખબર નથી, પણ મૂકો એટલે જોઈને કહી દઉં, એટલે 80 ની, એટલે 36 ની મૂકી, ઓહ ટુ બિગ, 34 મૂકે કે નાની બતાવો, 32 મૂકે કે નાની બતાવો, 30 મૂકે મોટી પડશે, 28 મૂકે નાની બતાવો, 26 મૂકે કે આ મોટી છે, 24 મૂકે કે નાની બતાવો. પેલો દુકાનવાળો બોકે આ શું બેંચો મગજ મારી, એટલે બધી બ્રાનો ઢગલો ખેંચી અને ડ્રોવર ખેંચી અને અંદરથી ક્લેરિસલની ટ્યુબ કાઢી અને કીધું લે બેબી આ લગાવ છે, ખીલ થયા છે તને મટી જશે, ખીલ થયા છે ને બેંચો બ્રા લેવા આવી છું. અને એકવાર આ ભાઈ છે ને જેમના હાથમાં ગ્લાસ છે, આ કાંડ ઉપર આશીષ ને, હા, એ દુકાને જઈને કે પેલી છોકરી કાંટો પૂછે કે કોન્ડમ હાલો, તો પેલી કે કઈ સાઈઝ, ઓ સાઈઝ નથી ખબર, આ ડોન્ટ વરી, કા અંદર અને પાછળ લઈ જઈને ગાઘરો ઊંચો કરીને ગાલવા દીધું,
અને પેલી આને કીધું 6 ઇંચ, એ કહા કે કેટલી આપું, તો કે ડઝન આપ. ડઝન લઈને બહાર નીકળ્યો, બહાર નીકળ્યો ત્યાં પેલો અતુલ મળ્યો. નામ તો બધા ખબર પડી જાય. એને એને અતુલને કીધું કે અતુલ છોડ્યા પેલી દુકાનમાં જબરું જાય. તો કે શું કે આપણે જેમ કે કોન્ડામાં લીધો પેલું કે કઈ સાઈઝ, તો આપણે કઈ ખબર નહીં કે અંદર ગાલવા દે, ગલાઈ દે અને પછી સાઈઝ કરીને આપણે જોઈએ એટલી આપે. આ કેલા હું જોઉં તો આ ગયો. આ જેમ કે કોન્ડામાં કઈ સાઈઝ, સોરી સાઈઝ ખબર નથી, અંદર આવું ખોલીને ઊંચો કે ગાલ્યું. આને પેલી કીધું કે 8 ઇંચ, તો કહેશે કે કેટલી આપું. હા કે લેવી કોને છે બેન્ચો, તો સાઈઝ કઢાવવા આવેલો. એક માણસ દવાની દુકાન જઈને કે કોન્ડમ આપો, પેલા ઇન્ડિયાની નિરોધ આપી. જેકા કેટલા ની છે, જેકા 5 રૂપિયાની 5, બહુ ચીપ છે. કોઈ સારી આઈટમ બતાવો. તો સારી લેવા અંદર ગયો, દરમાં પેલા 12 બહેણીઓ હતી ને, એમને એક બહેણી ખોલી, 2 ચિંગમ મોડા મૂકીને 2 ખિસ્સા મૂકી. પેલો લઈને કાલો કોઈ નો રૂ. હા કેટલા ની કે 10 રૂપિયાની 3. હા ચીપ છે યાર, સારી આઈટમ બતાવો યાર. તો ફરી અંદર લેવા ગયો, ફરી બહેણી ખોલીને 2 ચિંગમ મોડામાં 3 ખિસ્સામાં. પેલો ફરી લઈને આવ, કાલી જાઓ કે આ ફિએસ્ટા ડોટેડ સેન્ટેડ મેડ ઇન જાપાન. કાકેલા ને તો કે 25 રૂપિયાની. કે કેટલી આવે, કેટલી કે 3. બહુ મોંઘી છે યાર. કે તમારે લેવું છે કે નહીં, કે પત્તર શોધો. જો મોંઘી બતાવું છું, હારી બતાવું છું, મોંઘી લાગે છે, સસ્તી ગમતી નથી. યુ મેકઅપ યુઆર માઇન્ડ, યુ વોન્ટ ટુ બાય ઇટ ઓર નોટ. ભાઈ ભાઈ શ્યોર, આઈ વોન્ટ ટુ બાય ઇટ, મેક ઇટ રીઝનેબલ, 22 રાખો, લઈ લઉં. પેલો કે ના, as